રાહુલ ગાંધીએ જે બફાટ કર્યો છે કે રેપ ઇન ઇન્ડિયા એ બોલીને એણે જે દેશની જે એક માનહાનિ કરી છે તેની અગેન્સ્ટમાં અમે કાળી રિબિન બાંધીને એનો બાયકોટ કર્યો છે. વિરોધ પ્રદર્શન કરવા અહીંયા બધા અમે વિદ્યાર્થી જૂથ સાથે એકત્રિત થયા છે. કોઈ પણ મહિલા જ્યારે રેપનો ભોગ બને છે ત્યારે કેટલી પીડા એ સહન કરે છે જે જાતે જ જાણતી હોય છે. કોઈ પણ પાર્ટીએ એ પીડિતા સાથે રાજકારણ નહીં કરવું જોઈએ. જ્યારે પીડિતાને જરૂર હતી, દેશને જરૂર હતી, ત્યારે તો રાહુલ ગાંધી દેશમાં હતા નહીં, વિદેશ ભ્રમણમાં હતા, આરામમાં હતા. અચાનક એને દેશ આવ્યો છે ને સંસદમાં હસી હસીને કહે છે રેપ ઇન ઇન્ડિયા, રેપ ઇન ઇન્ડિયા. શું એ એક પણ ભોગ બનનાર મહિલાને મળવા ગયા છે? નહીં. પણ આવીને એના પર રાજકારણ કરવાનું નથી ભૂલ્યા. તો આ ખૂબ નિંદનીય કાર્ય છે. એક ભોગ બનનાર હાથું એક રેપ પીડિતાનું રાજકારણ નહીં થવું જોઈએ. અને નેશનલ સ્ટેજ પર બોલે છે એ, આટલી સારી પોસ્ટ પર હોવા છતાં એને એનું બુદ્ધિની એટલી સમજ નથી પડતી કે મારે શું બોલવું જોઈએ, શું નહીં બોલવું. દેશની કપરી પરિસ્થિતિમાં દેશની સાથે રહેવાના બદલે એ દેશનો જ વિરોધ કરે છે. રેપ ઇન ઇન્ડિયા કહીને એ દેશની માનહાનિ કરે છે. મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર છે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને એનું નિવેશ કરે, વિદેશી હુંડિયામણનું નિવેશ કરે, અને એના બદલે રેપ ઇન ઇન્ડિયાનો મેસેજ દેશ વિદેશમાં ખૂબ ખરાબ જશે, જેથી દેશના અર્થતંત્ર માંગવાની પણ આપણને ભીતી છે. એટલા માટે અમે વિરોધ કરીને કહીએ છીએ કે રાહુલ ગાંધીએ જાહેર જનતાની, દેશની અને મહિલાઓની માફી માંગવી જોઈએ. કોઈ પણ પાર્ટીએ ભોગ બનનાર પર રાજકારણ નહીં કરવું જોઈએ. આ દેશ એક અત્યારે સમય છે એક સૂત્રતાનો. દરેક પાર્ટીએ એક થઈને આરોપીને ફાંસીની સજા, જાહેરમાં ફાંસીની સજા થાય એવી માંગ કરવી જોઈએ. અને એના બદલે એ ગંદુ રાજકારણ કરે છે જેનો અમે વિરોધ કરીએ છીએ. ભાઈ ચાલતો યાર, તું નિકલ.